અરે આપણે, મારું નામ ભરતભાઈ ભીખાભાઈ ગણજારિયા છે. ધર્મેશભાઈ ભીઠવાનો, એના સ્ટાફનો, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ દિવસ ક્યારેય સ્ટેજ ઉપર ગયો નથી, ક્યારેય કંઈ કશું બોલ્યો નથી, પણ હું એટલું જ કહીશ કે જે આ ધર્મેશ્વરનો જે આ ટાર્ગેટ છે અને જે ભણાવવાનું જે ક્લાસ ચલાવે છે, હું તો એક રિક્ષા ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું. રિક્ષાની કેપેસિટી શું હોય તો તમને બધાને ખ્યાલ જ હશે કે 5-5, 10-10 રૂપિયા ભેગા કરવા. અને એક મારો ભાઈ મોટો એક્સપાયર થઈ ગયો એનો બાબો છે, એક મારો બાબો છે અને એક મારા નાનકડા ભાઈનો છે. 3 છોકરા છે અમારા, એમને આમાં મોકલ્યા છે મેં. અને મને અમુક માણસો એમ કીધું કે તું શું ગાંડો થઈ ગયો છું, આ 7 દિવસમાં શું જાદુથી શીખવાડી દેશે, શું કરશે. પણ મેં એને કીધું આપણે મોકલીએ તો ખ્યાલ પડે, હમણાં ટીવી આપણું ખોટું આવી જાય તો ટીવીને આપણે તાત્કાલિક તાબડતોબ હમું કરાવવા લઈ જશે, જેટલા પૈસા કહેશે એટલા આપવાના જ છીએ. ફ્રીજ ખોટકાઈ જાય તો ઇલેક્ટ્રિક વસ્તુ છે, એમાં આપણે પૈસા નાખવાના જ છીએ. પણ આપણા છોકરા માટે આટલું કરવું હોય તો થોડોક ભોગ દિયો, સહકાર દિયો, અને પછી તમે જુઓ તમારા બાળકમાં. એટલે મારા છોકરાઓમાં દરરોજ લેસન કરવામાં અને બધા આવીને ભણવામાં, અને મને એને માતા પિતા વિશે સમજાવ્યું છે એનો બહુ ગર્વ છે, એનો ખૂબ ખૂબ અભિનંદન, બધા સ્ટાફનો આભાર માનું છું. અને ખુરશી ઉપર તો બધાને બેસીને હું પણ વાતો કરતો હતો, પણ અત્યારે જે મારું બીપી માપે તો ખરેખર એ વધી જ ગયું છે. અને કોઈ દિવસ બોલ્યો ના હોય માણસ આટલા માણસની વચ્ચે, જે આવડા નાના નાના બાળકને બોલવું હોય ને, 5 વર્ષના અહીંયા આવે એના માતા પિતાને અને બધાને હું મારો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને જેથી કરીને જે કોઈ સગાવાલા કુટુંબીજનો કે જે કોઈ વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ જે બેઠા છે, એમને કહીશ કે ધર્મેશ્વર અહીંયા કદાચ 1-2 વર્ષે આવે છે, પણ કદાચ અહીંયા અવારનવાર ભગવાનની એવી કૃપા કરું કે આવતા રહીએ. અને જામનગરના આ સ્કૂલના છોકરા અને જામનગરના ખૂબ સારો એવો નંબર લઈ આવે અને ખૂબ સારું એવું પ્રોત્સાહન મેળવે અને ખૂબ નોકરી સારી મળે અને સારું કમાય. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. થેન્ક યુ.